मैथ साइंस कॉर्नर में आप सब फरीथी स्वागत छे। नमस्ते मित्रों, आपणे छठा धोरणना गणितनुं 13મું प्रकरण सम्मिति गणी रह्या छे। आकृतिओ वाळुं स्वाध्याय छे, मजा आवे तेवुं स्वाध्याय छे। गया वीडियोमां आपणे स्वाध्याय 13.1 ની गणतरी करेली छे। आजे आपणे स्वाध्याय 13.2 ની गणतरी करवानी छे। स्वाध्याय 13.1 માં આપણે એવી આકૃતિઓ જોઈ હતી કે જેમાં સમમિતિની ફક્ત એક જ રેખા હોય। આ સ્વાધ્યાયમાં આપણે સમમિતિની એક કરતા વધારે રેખાઓ હોય તેવી આકૃતિઓ જોવાની છે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન પહેલો જોઈએ આપણે। આપણે જુદા જુદા આકાર આપેલા છે। જો અહીં આકૃતિમાં કુલ આપણને 9 આકાર આપેલા છે। आ आकार माटे सममितिनी रेखाओनी संख्या शोधवानी छे। आपणे एक पछी एक आकार लेता जईशुं अने एमां केटली सममितिनी रेखाओ आवे, एटले के सरखा बे भाग केटली रीते थई शके ते आपणे शोधवानुं छे। आपणे प्रथम जोईशुं, प्रथम पहेलो आकार छे एमां तो के केटला सरखा भाग थई शके। तो के जो आपणे एक पछी एक भाग छे जोता जईए, बराबर जोजो, जो एक तो वच्चे ऊभी लीटी करीश तो बन्ने भाग सरखा मळशे, एज रीते आडी लीटी करीशुं तो पण सरखा आपणने बे भाग मळशे, त्रासी लीटी करीशुं तो पण आपणने बे सरखा भाग मळशे। एक त्रासी लीटी थई तो एज रीतनी बीजी त्रासी लीटी पण थई शकशे। एटले के अहीं बे त्रासी लीटीओ अने बे सीधी लीटी, एटले के सममितिनी कुल रेखाओ केटली मळी आपणे प्रथम आकार माटे अहीं लखी नाखीए। आपणे केटली मळशे? 4 मळशे। हवे बीजो आकार जोईए। बीजा आकार माटे तो के ऊभी रेखा तो मळशे जे एक आडी, अने बीजी बे त्रासी रेखाओ पण आपणने मळशे, एटले के अहीं सममितिनी कुल केटली रेखाओ मळी आपणने? 4 मळशे। ત્રીજો આકાર જોઈએ આપણે તો એમાં ઊભી, આડી અને બે ત્રાસી, એટલે અહીં પણ આપણને સમમિતિની કુલ 4 રેખાઓ મળશે। ચોથો આકાર જોઈએ। જો સરસ મજાનો આપણને ડાગલો બનાવીને આપેલો છે તો એમાં સમમિતિની કેટલી રેખાઓ મળશે? તો કે અહીં ફક્ત એક જ રેખા મળશે, બીજી એક પણ રેખા મળી શકશે નહીં। શા માટે? તો કે બે સરખા ભાગ થવા જોઈએ જે બીજી એક પણ રેખામાં થતા નથી, એટલે કે સમમિતિની રેખા કેટલી? 1। પછીનો પાંચમો આકાર આપેલો છે ષટકોણ, તો એક રેખા, બીજી, ત્રીજી, ત્રણ રેખા તો આ થઈ ગઈ। દરેક બાજુની મધ્યમાંથી બીજી ત્રણ રેખાઓ મળશે, 4, 5 અને 6, એટલે અહીં સમમિતિની કુલ કેટલી રેખાઓ થઈ ષટકોણ માટે? તો કે 6 રેખા થઈ। નિયમિત આકાર હોય એમાં જેટલી બાજુઓ હોય એટલી સમમિતિની રેખાઓ મળશે। અહીં પણ ષટકોણ જ છે। જો એક વર્તુળ છે, વર્તુળમાં ષટકોણ છે, ષટકોણમાં બે ત્રિકોણ છે, કેટલી રેખા મળશે અહીં? 1, 2, 3, 4। અહીં ફક્ત 4 જ સમમિતિની રેખાઓ મળશે। શા માટે? તો કે વચ્ચે અંદર ત્રિકોણ છે એટલે। ત્યાર પછીનો આકાર જીમાં, તો કે એક પણ સમમિતિની રેખા મળી શકતી નથી। એચમાં સાથીઓ સ્વસ્તિક આપેલો છે, અહીં પણ એક પણ નહીં। આઈમાં તો કે 1 મળશે, બીજી અને ત્રીજી, અહીં આઈમાં કેટલી મળી આપણને? કુલ 3 સમમિતિની રેખાઓ। આપણે લખી પણ નાખીએ કે એ માટે 4, બી માટે 4, સી માટે 4, ડી માટે 1, ઈ માટે 6, એફમાં 4, જી અને એચમાં 0, 0, જ્યારે આઈમાં 3 સમમિતિની રેખાઓ આપણને મળશે। આ થયો પ્રશ્ન પહેલો। હવે જોઈએ પ્રશ્ન બીજો। અહીં જુદી જુદી આકૃતિ આપેલી છે, અહીં સમમિતિની રેખાઓ શોધવાની છે અને ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાનો છે। અહીં તો કે જો એક સમમિતિની રેખા મળી, આ રીતના હજી બીજી બે સમમિતિની રેખાઓ પણ મળી શકશે। કઈ રીતે મળશે? તો કે જો અહીં આપણે
આ રીતે જે છે આ રીતે બીજી બે સમમિતિની રેખાઓ પણ મળશે. જો કોઈ પણ ત્રિકોણમાં સમમિતિની ત્રણ રેખાઓ મળે તો તે કેવો હોય? તો તે ત્રિકોણ હંમેશા સમબાજુ ત્રિકોણ હોય. એટલે કે આ ત્રિકોણ છે કેવો છે? સમબાજુ ત્રિકોણ. પછીનો જોઈએ આપણે તો કે અહીં સમમિતિની કેટલી રેખાઓ મળશે? તો કે ફક્ત એક મળશે, બીજી બે મળશે નહીં. જો સમમિતિની એક રેખા મળે તો તે સમદ્વિબાજુ ત્રિકોણ હોઈ શકે અથવા તો કાટકોણ. અહીં કાટકોણ ત્રિકોણ આપણે દેખાતો નથી એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. ત્રીજું જોઈએ, કાટકોણ ત્રિકોણ એક આપણને સમમિતિની રેખા એટલે કે આપેલો ત્રિકોણ કેવો છે? તો કે કાટકોણ ત્રિકોણ છે, કાટખૂણો છે. કોઈ પણ એક ખૂણો 90° હોય તો ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય છે, એ તો તમને ખ્યાલ જ છે. અહીં આ જે ચોથી આકૃતિ આપેલી છે એમાં એક પણ સમમિતિની રેખા મળે છે ખરી? તો કે ના. તો કે જે ત્રિકોણમાં એક પણ સમમિતિની રેખા ન મળે તેવા ત્રિકોણને વિષમબાજુ ત્રિકોણ કહેવાય છે. આ થયો પ્રશ્ન બીજો. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. આપણને કોષ્ટક આપેલું છે, એની દરેકે દરેક આકારની કાચી આકૃતિ દોરવાની છે અને એમાં સમમિતિની કેટલી રેખાઓ છે એની સંખ્યા આપણે નોંધવાની છે. પ્રથમ કરેલું આપેલું છે આપણને. બીજું જોઈએ ચોરસ. તો પ્રથમ તો ચોરસની આકૃતિમાં કેટલી સમમિતિની રેખાઓ દેખાય છે તમને? તો કે L1, L2, L3 અને L4 ચાર સમમિતિની રેખાઓ છે. એટલે કે ચોરસમાં કુલ ચાર સમમિતિની રેખાઓ મળશે. પછીનો આકાર જોઈએ લંબચોરસ. પ્રથમ લંબચોરસ કેટલી સમમિતિની રેખાઓ દેખાય છે? તો કે એક આડી અને એક ઊભી. એટલે કે સમમિતિની રેખાઓની સંખ્યા કુલ કેટલી? બે. જો આજે કોષ્ટકમાં જે માહિતી આવશે, જો અહીં આપણે અહીં લખતા રહી ગયા છે, અહીં ચાર, અહીં બે, એટલે કે આ જે છે એ તમને બહુ વિકલ્પ પ્રશ્નો તરીકે પૂછી શકાશે. પછીનું જોઈએ ત્રીજું, સમદ્વિબાજુ ત્રિકોણ જેની બે બાજુ સમાન હોય. તો એમાં કેટલી સમમિતિની રેખાઓ મળી આપણને? તો કે અહીં સમમિતિની રેખાઓ કેટલી મળશે? એક જ મળશે. કોષ્ટકમાં સાથે લખતા પણ જઈએ. પછીનો જોઈએ સમબાજુ ચતુષ્કોણ જેની ચારે ચાર બાજુ સરખી હોય તેવો ચતુષ્કોણ, કેટલી સમમિતિની રેખાઓ મળે અહીં? તો કે કુલ બે સમમિતિની રેખાઓ મળશે. અને છેલ્લું આપેલું છે આપણને વર્તુળ. વર્તુળમાં તો કે વર્તુળમાં તો તમે ધારો તેટલી સમમિતિની રેખાઓ બની શકે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો કે સમમિતિની રેખાઓની સંખ્યા છે કેટલી મળશે? અનંત. અનંત માટેનો ઇન્ફિનિટી આવો જે છે સંકેત છે. એટલે કે આ જે છે તમને એક ગુણના પ્રશ્નમાં છે, ખાલી જગ્યામાં અથવા તો બહુવિકલ પ્રશ્નમાં પૂછી શકાય. આ થયો પ્રશ્ન ત્રીજો. હવે જોઈએ પ્રશ્ન ચોથો. તમે એવો ત્રિકોણ દોરી શકો જેને એક સમમિતિની રેખા હોય? તો કે કયા ત્રિકોણને એક સમમિતિની રેખા હોય? તો કે સમદ્વિબાજુ ત્રિકોણને એક જ સમમિતિની રેખા હોય. જો અહીં બતાવેલો છે, દોરેલો છે આપણે. બીજું જોઈએ જેને બે સમમિતિની રેખા હોય. બે સમમિતિની રેખા? તો કે ના, એક વાળો ત્રિકોણ શક્ય છે, બે સમમિતિની રેખા હોય તેવો ત્રિકોણ શક્ય નથી. પછીનો જોઈએ, ત્રણ સમમિતિની રેખા હોય. તો કે સમબાજુ ત્રિકોણને ત્રણ સમમિતિની રેખાઓ હોય છે. જો અહીં બતાવેલો છે સમબાજુ ત્રિકોણ. ચોથું છે, એક પણ સમમિતિની રેખા જેમાં ન હોય. કેવા ત્રિકોણમાં એક પણ સમમિતિની રેખા ન હોય? તો કે વિષમબાજુ ત્રિકોણ છે એમાં એક પણ સમમિતિની રેખાઓ ન હોય. આ થયો પ્રશ્ન ચોથો. આગળ વધીએ આપણે પ્રશ્ન પાંચમા તરફ. ચોરસ ખાના વાળા કાગળ પર આકાર દોરવાના છે.
एक त्रिकोण के जे आडी रेखा पर सममित होय परंतु ऊभी रेखा पर सममित न होय। जो अहीं आडी रेखा पर ए सममित छे परंतु ऊभी रेखा पर छे ते सममित नथी। बीजू जोईए एवो चतुष्कोण के जे आडी अने ऊभी बंने रेखा ने सममित होय। जो अहीं आकृति में बतावे छे तमे आ आकृति दौरवी होय तो वीडियो पॉज करी अने आ आकृति छे तमे दौरी सकशो। आ थया प्रश्न पांच माना ए अने बी। जोईए सी, एक चतुष्कोण के जे आडी रेखा पर सममित होय पण ऊभी रेखा पर न होय। जो आ चतुष्कोण छे ए ऊभी रेखा छे। अहीं खरेखर आ जे आकृति छे एने फेरवानी जरूर छे। आजे आडी रेखा पर नहीं पर ऊभी रेखा पर सममित छे, आडी रेखा पर नथी। आ चतुष्कोण ने आम फेरवी नाखशुं एटले के आपणे जे मांगेलुं छे ए ज आकृति आपेली छे। एक षटकोण जेने बराबर बे सममित रेखाओ। जो अहीं जे जो षटकोण तमे नियमित दोरशो ने तो नियमित छे एने बे करता वधारे सममित रेखाओ मळशे। એટલે કે આ જે ષટકોણ છે એમાં તો કે તમામ બાજુઓના માપ છે એક સરખા ન હોય તો એને બે જ સંમિત રેખાઓ મળશે। પછીનું જોઈએ કે જેને છ સંમિત રેખા હોય। અહીં છ સંમિત રેખાઓ કોને હોય તો કે જે નિયમિત આકાર હોય તેને છ સંમિત। જો અહીં ષટકોણને L1, L2, L3, L4, L5 અને L6 છ સંમિત રેખાઓ છે। આ થયો પ્રશ્ન પાંચમો। હવે જોઈએ પ્રશ્ન છઠ્ઠો। આપણને જુદી જુદી આકૃતિ આપેલી છે, એ આકૃતિઓમાં આપણે સમમિતિની રેખાઓ દોરવાની છે। પ્રથમ આકૃતિમાં દોરી શકાય તેમ છે તો કે ના, બીજીમાં તો કે એક જો ઊભી અને આડી બે સમમિતિની રેખાઓ દોરી શકાય છે। સંખ્યા નથી પૂછેલી, નહીતર આપણે અહીં બાજુમાં સંખ્યા પણ લખતા જઈએ બે, અહીં શૂન્ય। પછીની જે ત્રીજી આકૃતિ છે સી, એમાં તો કે એક ઊભી આડી અને બે ત્રાંસી, એટલે કે કુલ ચાર અહીં સમમિતિની રેખાઓ છે દોરી શકાશે। ચોથો આકાર છે તેમાં એક બે બે જ, જો ચોથો આકાર છે એમાં કેટલી સમમિતિની રેખાઓ દોરી શકાશે, ફક્ત બે, બે થી વધારે દોરી નહીં શકાય। કેમ કે અહીં જો દોરીશું તો એક આકાર બીજા આકાર ઉપર બંધ બેસતો આવતો નથી। પાંચમા આકારમાં ફક્ત એક જ। છઠ્ઠો આકાર જોઈએ એફ, એક ઊભી એક આડી અને બે ત્રાંસી, એટલે કે અહીં પણ કુલ ચાર સમમિતિની રેખાઓ દોરી શકાશે। એટલે કે હવે તમને કોઈ પણ આકાર આપે તમે તેની સમમિતિની રેખાઓ છે એ આસાનીથી નક્કી કરી શકશો। આગળ વધીએ આપણે પ્રશ્ન સાતમો। આપણને આપેલું છે કે અંગ્રેજી મૂળાક્ષરો એ થી ઝેડ લેવાના છે, એમાંથી એવા અક્ષરોની યાદી બનાવો જેમાં ઊભા કટકા કરીએ, પેલું શું હોય સમમિતિની રેખા ઊભી હોય, ઊભા કટકા કરીએ તો બે અડધ્યા હંમેશા કેવા થાય, સરખા થાય। તો કે કયા કયા છે, બરાબર નોંધી લો, એ, એચ, આઈ, એમ, ઓ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ અને વાય, જેના ઊભા કટકા કરીશું તો બંને કટકા છે એકબીજા પર બંધ બેસતા આવી જાય છે। બીજું છે આડી રેખા હોય સમમિતિની, અડધેથી આડા કાપીશું તો બંને સરખા હોય એવા કેટલા, તો કે એક તો બી, સી, ડી, ઈ, એચ, આઈ, કે, ઓ અને એક્સ। જો હવે અહીંથી તમે બીજું જોઈ શકશો કે જો અહીં એચ છે એમાં આડી અને ઊભી બંને રેખા છે, આઈ માં પણ એચ છે, ઓ છે તેમાં પણ આડી અને ઊભી બંને રેખાઓ છે, એક્સ છે તેમાં પણ આડી અને ઊભી બંને રેખાઓ છે। એટલે કે આના પરથી હજુ એક પ્રશ્ન પૂછી શકાય કે એ થી ઝેડ માંથી જેની સમમિતિની આડી અને ઊભી બંને રેખાઓ હોય તેવા મૂળાક્ષરો કેટલા, તો કે કુલ છે ચાર, એચ, આઈ, ઓ અને એક્સ। ત્રીજો પ્રશ્ન છે કે જેની સમમિતિની એક પણ રેખા ન હોય એવા મૂળાક્ષરો કેટલા, તો કે એફ, જી, જે, એન, પી, ક્યુ, આર,
એસ અને ઝેડ આ મૂળાક્ષરોને સંમિતિની એક પણ રેખા નથી. પરંતુ આ પ્રશ્ન સમજ્યા તમે કે એચ આઈ ઓ અને એક્સ જેને સંમિતિની ઊભી રેખા પણ છે જ્યારે આડી રેખા પણ છે, ઊભા કાપો અથવા આડા કાપો બંને ભાગ છે કેવા થશે? સરખા થશે. આ થયો પ્રશ્ન સાતમો. હવે જોઈએ પ્રશ્ન આઠમો. આકૃતિમાં આપણને ગળી વાળેલો કાગળ આપેલો છે. આ કાગળ પર ભાત દર્શાવેલી છે. હવે આ દરેકમાં ભાત કાપ્યા પછી કેવો આકાર મળે? જો આવી પ્રવૃત્તિઓ તમે કરેલી હશે. હવે આને ખોલીશું કાગળને તો કેવો આકાર મળે? તો કે જો આ જે પ્રથમ છે આકાર છે એ આવો આકાર મળશે. આ વચ્ચે જે છે અહીંથી કાપી નાખ્યું આપણે તો આવો આકાર મળ્યો. બીજાને તો કે અહીં જો અહીં ષટકોણ મળ્યો આપણને. એટલે કે આવી જે પ્રવૃત્તિઓ છે એ તમારી પાસે નકામા કાગળ હોય તેને આ રીતે જુદી જુદી રીતે ગળી કરી અને આવા જુદા જુદા આકારો બનાવજો, તમને મજા આવશે. આ સાથે છે આપણે આ સાથે 13.2 પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે રજૂ કરીશું સ્વાધ્યાય 13.3. જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ના થાય ત્યાં સુધી આવજો દોસ્તો.